ભુજની વિવિધ સંસ્થાઓ દ્વારા આજે ભુજની દશનામ ગોસ્વામી સમાજવાડી ખાતે ભુજ સુધરાઈના નવા ચૂંટાયેલા હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું. ખાસ કરીને આ સન્માન સમારોહમાં ભાજપના વિવિધ પદાધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ભુજની અનેકવિધ જાણીતી સંસ્થા દ્વારા પ્રથમ વખત કચ્છી નવા વર્ષ અષાઢી બીજ નિમિત્તે સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી, ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભરત રાણા, શહેર ભાજપના પ્રમુખ નવીનભાઈ લાલન, કેડીસીસી બેંકના અધ્યક્ષ દેવરાજભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, નરેન્દ્રસિંહ જાડેજા, બાપાલાલ જાડેજા, કિરીટ સોમપુરા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિ હતી. તેમનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કચ્છીઓને અષાઢી બીજ નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના મહિલા પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સમગ્ર કચ્છ નહીં પણ સમગ્ર દેશ અને વિશ્વની અંદર પણ કચ્છી માળવો આજે અષાઢી બીજ કચ્છી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે, જે અનુસંધાન હું પણ સમગ્ર જ્યાં જ્યાં ઠેર ઠેર કચ્છી વસી રહ્યો છે એમને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ શુભેચ્છાઓ આપું છું. અને આ કચ્છી નવું વર્ષ આપણા સૌ માટે એક સુખદાયી અને સફળદાયી નીવડે એવી મા આશાપુરા પાસે પ્રાર્થના કરું છું. આજે આ પવિત્ર દિવસે અષાઢી બીજના ભુજ નગરપાલિકા દ્વારા પણ જગતભાઈ વ્યાસ અને એમની સંસ્થા અને અન્ય વિવિધ સંસ્થાઓ દ્વારા આજે ભુજ નગરપાલિકાના જે ચેરમેનો નવનિયુક્ત પામ્યા છે એમનો પદગ્રહણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. અને સાચા અર્થમાં એક સંદેશો કે ભુજ નગર માટે પોતાનું દાયિત્વ પોતાની જવાબદારી નિભાવવા માટે આજે અષાઢી બીજનો જે એક તહેવાર છે, પવિત્ર તહેવાર છે, અને અનેક હજારો લોકોની ઉપસ્થિતિની અંદર ચેરમેન તરીકે વિવિધ વિભાગના પોતાના આજે પ્રદગણ કરશે ત્યારે એક અનેરો આના ઉત્સાહ હતો, ત્યારે એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું. અને ભુજ શહેર માટે નગરપાલિકાના માધ્યમથી એ લોકો વિકાસના કાર્યો, સ્વચ્છતાના કાર્યો અને પ્રજાના કાર્યો કરી શકે એવું એમને પણ હું આજના પ્રસંગે અભિનંદન સાથે વિરમું છું. આ સફરમો દિવસ અને ચેરમેન સૌ કોઈ ચેરમેનોની વરણી એ એક સંજોગ ઊભો થયો કે જ્યારે રજાઓના દિવસો આવતા હતા, આ છે તે છે, અમુક ચેરમેનોએ ચાર્જ નહોતા લીધા, તો અમને એમ લાગ્યું કે એક સ્નેહ મિલનનું આયોજન કરીએ, ચેરમેનોને આપણે પ્લેટફોર્મ ઉપર લઈ આવી, જે નાની સમિતિઓ હોય કે મોટી સમિતિ હોય દરેક ચેરમેનો એક પ્લેટફોર્મ ઉપર ભેગા થાય અને તેઓને પોતાના કાર્ય કરવા માટેની અંદરથી પ્રેરણા મળે કે ના આપણા લોકો પણ આપણા ભેગા છે. તો સૌ કોઈ સંસ્થા, સૌ કોઈ કાર્યકરો અહીં કોઈ સાથે મળી અને આજે આયોજન કર્યું છે ભવ્ય, એમના સૌ કોઈનો હું આભાર માનું છું. ખાસ કરીને આપણા લોકલાડીલા અને કચ્છનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરનાર આપણા મંત્રીશ્રી એવા શ્રી વાસણભાઈ આહિર સાહેબ અને આપણા લોકલાડીલા યુવા સાંસદ અને અમારા સૌના આદર્શ એવા શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, અમારા મુરબ્બી એવા શ્રી કેશુભાઈ પટેલ સાહેબ, સૌ કોઈ આજે અહીં ઉપસ્થિત છે. અમને સૌને જેટલા પણ નવા ચૂંટાયેલા પદાધિકારીઓ છે કે નવા વરાયેલા તેઓને એક સરસ મજાની દિશા દોરી દેવા માટે તો હું સૌ કોઈનો આભાર માનું છું.